રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને તો કેમ છો? બધા મજામાં. તો આપણે એક નવો બ્લોગ લઈને આવીએ છીએ. આપણો બ્લોગ સારો લાગે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. સવારમાં ફુવારા મૂકી દીધા, અટાણે તો કંઈક કલાક થવા આવી મૂકાઈને, કહ્યું ના. અહીંજી વેલો થોક પડલો તો હવે પાછો અટાણે વિચાર એવો, બપોરી છે ને એક ઉલારો કાઢવો 2 વાગે. તો 2 વાગે ઉલારો કાઢ્યો ને લીમડે પૂગી જાય. હું પાછો અહીંજી 9 વાગે કાઢ્યું, એટલે 3 ઉલારા થઈ ગયા આખા દીમાં. ઓલો હવા અહીંજી પાછા 6 વાગે નીકળી જતો ઉલારો, 7 વાગે પૂરો થઈ જતો. આહેર 9 વાગે ચાલુ કરવી, 8-9 વાગે મોડો કાઢવો, એટલે અહીંજી રાઈતી મેળ ના આવે ઉલારો કાઢવાની. તો અટાણ દીનો બપોરી એક ઉલારો કાઢ લેવો. અને પવન ના હોય ને તો જો કેટલો પલો પલાડતું તું. આખરી પવન નીકળો ને તો થોડુંક જ પલાડે. માઇન્ડ લીલી કાંઈ થઈ જાય પહેલાં વેત જ. તાણ ના હોય માથેજી જીગા ને પોડીકલા ન હોય ને બેસી જાય બધા. આજ તો વાદરા ભારી છે અમે. એના હજી હાલવા દેવા ઘડીક વાર, 1.5-2 કલાક હાલવા દઈ. બહુ તાન જરૂર ના હોય કંઈ એટલી, પછી અહીં લઈ લેવા. ઓર તો ફુવારા હે ને ટાણે બપોરો સારે પાછો થોક એક ફેરવી નાખો. પાછા બપોરો સારે ટાણે એક ઉલારો કાઢવો જો નીકળી જાય તો પાછો હાંજી નીકળીએ. ટાણે 1.5 કલાક હાલીએ તો બાકી નહીં હાલે તો સવાર હાંજ કાઢવા, નકર 3 ઉલારા નીકળ્યા આખા દીમાં, નકર સવાર હાંજ કાઢી ઉલારા. જો નહીં નીકળે 1.5 કલાક નહીં હાલે તો સવાર હાંજ, નકર પછી 3 ઉલારા નીકળે. વાયમાં તરિયા ના વખશે એટલે એટલું સળતું નથી પાણી ઊંચું, એટલે ખબર પડી રહે હાલે કે ના હાલે. ને કોઈ સવાર હાંજ તો હાલ જ છે 1.5-2 કલાક. સવાર હાંજ આખ્યું, નકર પછી પાછા આખ્યું હાંજી 9 વાગે ચાલુ કરીશું. હાલીએ તો અટાણે ચાલો જ 1 વાગે આગળ ચાલુ કરવું છે મોટર. ફુવારા ચાલુ કરી દેજો 1 વાગી ગયો, 1 વાગે કરી દીધા ચાલુ. કેટલીક કલાક હાલે જોવાઈ જાય, જેટલી કલાક હાલે એટલી કલાક હાલવા દેવા ને, 1-1.5 કલાક જે આવી જાય. આમ અટાણ જો પવન છે ને તેવા પાછી લાઈન પાથર લતી ને નિયપ ઉગાડે, એટલે અહીં મૂક્યા નહીં છે ભલે તોય. આવા બે 3 આયરું પલ્લો લતી હોય, 2 આયરું વરે આમ ટપાડી દીધા હોત ને તો હાલત. પછી ના પવન ના હોય ને તો ના પલારે એવા હારું. પવન ઓછો પડી જાય ને તો આમ પલે ના જાય. આ પવન છે ને ત્યાં પલા કાપી જાય. પવન આગળ નીકળો જો લેરકે લેરકે. આ છેલ્લા ફુવારાનું જ રહી જાય 1 વાહુ. અહીં પવન ના આવે ને એટલે વાં થોડુંક રહી જાય, એટલે પાછી ખેર આમ રહીએ, એટલે વસાર જાય ટકેડી જીરીક રહી ગયા. એ રીતના ટકેડી રહી જાય, પાછી ખેર મૂક્યું ને એટલે આમ સેજ આમ આગળ મૂક્યું, એટલે આ બધું પલરતું જાય. વાઢિયાના થુંબડા છે ને જો કાલ ખોદી નાખ્યા, હવામાં ખડ થઈ ગયું ને વાઢિયું રાખવું નથી. તો આના થુંબડા કાલ ખોદ્યા હતા ને થોડાક આજ ખોદ્યા, 1 ક્યારાના ખોદી નાખ્યા. ને હવે પછી આમાં છે ને પંચિયા મારવા, ખડ બધું લઈ ને 2 ક્યારા 1 ક્યારો વઢાઈ જાય ને પછી પંચિયા મારી રાપ મારીને થુંબડા વીણી લેવા. આ તો 1 ક્યારો ખાલી ટ્રાય મારવા ખોદ્યો હતો, પણ ખોદવા બહુ વહેમા છે એવા સારું. બહુ પાક હાવ થુંબડા પાડું બહુ મૂકી ગયા એટલે ખોદવા વહેમા લાગે, ન કરતાં ગમે એમ કરીને ખોદી લઈ પણ ખોદવા વહેમા લાગે. તો પછી એને પંચિયા મારીને રાપ મારીને પછી વીણ લે. હું તો ખોદી કેદી લેવા 1 ક્યારો આખા દી સવારમાં 1.5-2 કલાક વર્ગો હતો ને હાંજી 2 કલાક 4-5 કલાક 1 ક્યારો ખોદાઈ દઈએ. અને એમાં ખોદારીથી હબા ઊંડું ખોદીને થુંબડા પાડવું હોય ને તે ખોદવા પડે. પંચિયા મૂકી દેવા, ઘરનું ટ્રેક્ટર હોય પંચિયાથી કાંઈ નીકળી જાય. અને પછી રાપ મારવી પડે, પંચિયાને રાપ કરીને વીણી લેવા. અને ફુવારા હાંજી 8-9 વાગે ચાલુ કરવા. બપોરે 1.5 કલાક આવેલા, એ માપ જ રહ્યો એનો 1.5 કલાક આવેલા. 8-9 વાગે ચાલુ કરશું પાછા.